નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારોની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર ગાંધીનગરમાં હરસંઘવીના નેતૃત્વમાં જૂના કપડા ઉઘરાવવાનો પ્રારંભ સ્વામી વિવેકાનંદ બોર્ડના કન્વિનરો પણ જોડાયા જરૂરિયાતમાન લોકોને કપડાંનું કરાશે વિતરણ હરસંઘવી આજે અને બે દિવસ પુષ્ય નક્ષત્ર ખરીદી માટે સૌથી બેસ્ટ દિવસ સવારથી સોના ચાંદીના શોરૂમમાં લોકોનો જમાવડો હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર બાંગ્લાદેશ સામેની બેંચમાં ઇજા થઈ હતી પ્રસિદ્ધ કૃષ્ણ ટીમમાં સામે

जारी युवक बोर्ड कन्वीनरो कार्यकर्ताओं की कामगिरी ने बिरदावी थी चलो जलाए दीप जहां अभी, दो अभी दो भी अंधेरा है गुजरात सरकार ना અનેક વિભાગો દ્વારા હર હંમેશ ચાહે નવરાત્રી હોય દિવાળી હોય અન્ય તહેવારો હોય ગુજરાતના મધ્યમ વર્ગના લોકો સામાન્ય નાગરિકો ગરીબો માટે હંમેશા કંઈક ને કંઈક એવા કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે જેથી સામાન્ય નાગરિકોને કોઈક ને કોઈક કારણોથી ફાયદો થાય ગુજરાત સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને દિવાળીના આ તહેવાર નિમિત્તે ગુજરાતીઓના ઘરમાં એક પરંપરા હોય છે કે દિવાળીના પૂર્વે ઘરને સ્વચ્છ કરવામાં આવે ઘરમાં જે કોઈ પોતાને ઉપયોગી જરૂરી સામાન ના હોય એ સામાનને ઘરેથી નિકાલતા હોઈએ છીએ અમદાવાદ ખાતે ભારતીય વિચાર મંચ અને ઓર્ગેનાઇઝર વીકલી દ્વારા ગુજરાત ઇન્ફ્લુઅન્સર્સ મીટ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ સોશિયલ મીડિયા બ્લોગ યુ ટ્યુબ લેખન જેવા માધ્યમોથી સમાજ ઉપર પ્રભાવ ધરાવતા ચિંતકો વક્તાઓ સાથે સ્વસ્થ સંવાદ સ્થાપિત કરવાનો હતો સહભાગીઓને ભારત અને ભારતીયતા માટે સક્રિય થવા માટે પ્રેરણાદાયી રહ્યો પેનલ ડિસ્કશનના સ્વરૂપમાં ચાલેલા સંવાદમાં પોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વક્તાઓએ પોતાના વિચારો કર્યા હતા ગુજરાત ઇન્ફ્લુએન્સર્સ મીટ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતના પ્રસિદ્ધ એવા જે ઇન્ફ્લુએન્સર્સ છે તે ઉપસ્થિત રહ્યા હતા ચિંતકો અને વાચકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં અલગ અલગ મુદ્દાઓ પર અહીં સ્વસ્થ સંવાદ પણ કરવામાં આવ્યો કાર્યક્રમ એવો હતો કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિઝમ ફોર ભારત હેતુ એવો હતો એકચ્યુલી આ ગુજરાત ઇન્ફ્લુએન્સર્સ મીટ હતી એવા પ્રભાવી લોકો કે જે બ્લોગર્સ છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે આવા દરેક લોકોમાં ક્યાંક ને ક્યાંક મનોભૂમિમાં રાષ્ટ્રપ્રથમ રાષ્ટ્ર સર્વોપરી આ વિચારબીજ પડેલું છે એ અંકુરિત થાય એના માટેની ચર્ચા થાય એના માટેની વિમર્શ થાય અને કુલ મળીને એક વાતાવરણ બને કારણ કે આ ઇન્ફ્લુઅન્સર્સ લોકો છે કે જેને જોઈને સમાજ ચાલે છે એમની સામે આ વિષય મૂકો હતો ખાસ વિષય ઉપર ચર્ચા કરવામાં જી વિષય ઉપર ચર્ચા કરવા માટે અમે ચાર વિદ્વાન પેનલિસ્ટને બોલાવ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર પ્રમુખ શ્રી સુનીલ આંબેડકરજી ઓર્ગેનાઇઝર વીકલી આપશો જાણો છો એના એડિટર શ્રી પફ્રુલ કેતકરજી આપણા ગુજરાતના જ બે મૂર્ધન્ય પત્રકારો શ્રી અજય ઉમરજી અને વિષ્ણુભાઈ પંડ્યા એ આ ચાર લોકોએ વાત મૂકી સંવાદ થયો ઇન્ફ્લુએન્સર સાથે અને કુલ મળીને જે એક્ટિવિઝમ જ્યારે હોય છે એ કન્સ્ટ્રક્ટિવ અને ભારત માટે કેવી રીતે થઈ શકે આ વાત થઈ ગીર સોમનાથમાં વેરાવળ બાયપાસ પર વિમ્સ ખાનગી હોસ્પિટલનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો હતો મુખ્યમંત્રી સાથે હોસ્પિટલ નિર્માણ કરનાર માયાભાઇ આહિર પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ કેન્દ્ર મંત્રી મુડુબેરા સંસદ રાજેશ ચુડાસમા પૂર્વ રાજ્ય મંત્રી જશાભાઇ બારડ આ ઉપરાંત ધારાસભ્ય કેસી રાઠોડ પદ્યુમન વાજા પૂર્વ ધારાસભ્ય રાજશ્રીભાઈ જોટવા ગોવિંદ પરમાર સહિતના પદાધિકારીઓ જોડાયા હતા અમદાવાદ કાકરિયા ખાતે આવેલ દિવાન બલ્લુભાઈ શાળામાં રેડ ક્રોસ અને એડીસી બેંક દ્વારા બાળકોને સીપીઆર ટ્રેનિંગ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું એડીસી બેંકના ડાયરેક્ટર અજય પટેલ હાજર રહ્યા હતા અને તેઓ પણ આ શાળામાં અભ્યાસ કરીને આગળ આવ્યાની વાત પણ વાગોળી હતી તેમણે જણાવ્યું કે મારા જીવન ઘડતરમાં દીવાન બલ્લુભાઈ શાળાનો બહુ મોટો ફાળો હતો અને આ શાળામાં અમને ખૂબ પ્રેમ આપ્યો છે તેમજ આ ટ્રેનિંગ એક પોઈન્ટ પાંચ લાખ બાળકોને નહીં પરંતુ ચાર લાખ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવી જોઈએ સીપીઆર ટ્રેનિંગથી આચાર્ય લિફ્ટમાં બાળકને મદદ કરતા જીવ બચાવ્યો અમે વિદ્યાર્થીઓ માટે બુક બનાવીશું અમદાવાદમાં ટ્રાફિક સેન્સ ખૂબ ઓછો છે ત્યારે મોદી શાહની જોડીએ દેશની ખૂબ પ્રગતિ કરાવી છે તેવી પણ વાત કરી આજનો કાર્યક્રમ એક તો દીવાન બલ્લુભાઈ શાળા અમારી અમે એને મેહુલભાઈને બધા આ શાળાના વિદ્યાર્થી છે અમે આખા અમદાવાદમાં અને પછી જો શક્ય બને તો આગળ બી આ જે બાળકો છે એમને બેઝિક ટ્રેનિંગ સીપીઆરની ફસ્ટ એડની કોઈ બી એક્સિડન્ટ થાય તો મદદરૂપ થવાની તદઉપરાંત કો બેન્કિંગ કેવી રીતે કરાય રોડ ટ્રાફિક નિયમો આ બધી એક દોઢ કલાકની અંદર એક બેઝિક જાણકારી અને બાળકો શિસ્ત અને માનવતાવાદી જે નરેન્દ્રભાઈની ઈચ્છા છે કે ભાઈ ભારત દેશના બાળકો આજે આપણું સેકન્ડ જનરેશન છે અત્યારે જે વાતાવરણ બન્યું છે એનાથી વધારે સારું વાતાવરણ અમદાવાદમાં અને આખા ગુજરાતમાં ગુજરાત રોલ મોડેલ છે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ માટે તો એના માટે બાળકોને એક બેઝિક ટ્રેનિંગ આપવાની કોશિશ કરી છે શાળાના અમારા ટ્રસ્ટીગણ અને બધાએ આજે અમે લોન્ચિંગ કર્યું અત્યારે અમદાવાદમાં લગભગ ત્રણ ચાર લાખ જે વિદ્યાર્થીઓ છે એમને આ બેઝિક ટ્રેનિંગ આપીશું અને માનવતીવાદી પ્રવૃત્તિ સાથે લોકોને કેવી રીતે મદદરૂપ થવાય અને એનાથી તમારા જીવન ધોરણ કેવી રીતે ઊંચું આવે એના માટેની બી વાત કરવાના છે ત્યારે સૌથી પહેલાં તો આજે જે કાર્યક્રમ કર્યો છે એનું ઉદઘાટન અમે દિવાન બી શાળામાંથી કર્યું છે એમના ટ્રસ્ટીગણ અને આચાર્યશ્રી અને શિક્ષકોએ આના માટે ઉત્સાહપૂર્વક ભાગ લીધો એ બદલ અમારા અમદાવાદ રેડક્રોસ એટલે ગુજરાત રેડક્રોસ સોસાયટી અને મેડિકલ ગુજરાત મેડિકલ એસોસિએશન અમદાવાદ મેડિકલ એસોસિએશન બધા સાથે રહીને આ કાર્યક્રમ કરીએ છીએ તો અમે સ્કૂલને ખરેખર આજે ઉદ્ઘાટન પ્રસંગે અમને જે અહીંયા બધાને બોલાવ્યા અને આ જે કાર્યક્રમમાં બાળકોને જોડવાની કોશિશ કરી એ બદલ સ્કૂલનો અને એના ટ્રસ્ટીગણનો આભાર માનીએ છીએ અમદાવાદમાં જેટલી સ્કૂલ છે બધાનો સંપર્ક કરવામાં આવશે અને એ સંપર્ક કરી અને એમના જ્યારે વિદ્યાર્થીઓની આ શનિવારે પ્રાર્થના સમય હોય એવી રીતે એમનો સમય લઈ અને અગો ધોરણ દસ અગિયાર બારના વિદ્યાર્થીઓ માટે આ ટ્રેનિંગ ગોઠવી છે આજનો યુવા એક તરફ નશાની આડમાં સફળાઈ રહ્યો છે બીજી તરફ સરકાર દ્વારા ડ્રગ્સ નાબૂદી અને વ્યસન મુક્તિ માટે અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે તેવામાં રંગભૂમિ ઉપર એક અલગ અંદાજથી નાટક રજૂ કરવામાં આવ્યું આ નાટક વ્યસન મુક્તિ ડ્રગ્સ નાબૂદી પર બનાવવામાં આવ્યું હતું આ નાટકમાં માસૂમ બાળકની એક યુવાનની મા બાપની આત્મચિંતનની માણસની અંદર રહેલા એક માણસની અને યુવાનોને પ્રેરક બનાવવાની તેમજ કર્તવ્ય અને જવાબદારીની વાત કરવામાં આવી હતી ખૂબ સુંદર પ્રશ્ન પૂછો છે આપણે આપણા સમાજમાં આજે ખાસ કરીને યુવાનોમાં ડ્રગ્સનું વ્યસન જોવા મળે છે તો ડ્રગ્સ નાબૂદી અભિયાન સ્વરૂપે આ નાટકનું મેં નિર્માણ કર્યું છે ખાસ કરીને નાટક માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પુસ્તક વાંચનના વિચાર આધારિત છે અને સાથે સાથે ડ્રગ્સ નાબૂદી બંને વિચારોને સાંકળીને આ એક કલાકનું સોલો પરફોર્મન્સ આપણે તૈયાર કર્યું છે અને હું આને અભિયાન સ્વરૂપે સમાજમાં ખાસ કરીને યુવાનોમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં લઈ જવા માગું છું નર્મદામાં વન વિભાગે ચૈતર વસાવા તેમના પત્ની સામે મારામારી અને રાઇટિંગનો ગુનો દાખલ કર્યો હતો સાથે જ ચૈતર વસાવાના પીએ અને ખેડૂત રમેશ ગિંબા સામે પણ ગુનો નોંધાયો હતો જે અંતર્ગત ડેડીયાવાડા કોર્ટમાં મોડી રાત સુધી સુનાવણી ચાલી હતી જેમાં વકીલોની સામે દલીલ ચાલી અને કોર્ટે ત્રણ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા હતા ચૈતર વસાવાના પત્ની અને તેમના પીએ કસ્ટડીમાં છે જ્યારે પોલીસે ત્રણ આરોપીના રિમાન્ડ માંગ્યા હતા તે કોર્ટે ફગાવ્યા હતા અને ચૈતર વસાવા હજુ ફરાર છે તેની શોધખોળ ચાલુ છે માહિતી અનુસાર આપના ચૈતર વસાવા વિરુદ્ધ થયેલ ફરિયાદના મામલે આદિવાસી સમાજ દ્વારા ડેડિયાપાડા બંધનું એલાન અપાયું છે ડેડિયાપાડા બજાર આજે ચૈતર વસાવાના સમર્થનમાં સજ્જડ બંધ રખાયું હતું તો બીજી તરફ કોઈ માથાકૂટ ન થાય તે માટે નર્મદા પોલીસનો ડેડીયાપાડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો એક તરફ ક્રિકેટ વિશ્વકપ ચાલી રહ્યો છે તો બીજી તરફ અમદાવાદમાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે ગુજરાત હાઈકોર્ટના વકીલો દ્વારા ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત હાઈકોર્ટના વકીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ કરવા પાછળનો મુખ્ય હેતુ સાથે રહેવા હળવાશની પળો માણવા અને ફિટ રહેવા માટેનો છે મહત્વનું છે કે વકીલો દ્વારા લગભગ છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે આ વખતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો એ ભાગ લીધો હતો છેલ્લા ચાર પાંચ વર્ષથી કરીએ છીએ કારણ એક જ છે કે એડવોકેટ્સને એવું કહેવામાં આવે છે કે સ્ટ્રેસમાં રહેતા હોય છે ચોવીસ કલાક આ રિલેક્સ થવા માટે બીજું મારો એક પહેલેથી એક છે વિચાર છે કે હું મારા પરિવાર સમજું છું આ લોકોને અને 28 વરસ પચીસ વરસ પહેલાં જે અમે રમતો રમતા હતા અને જે આનંદ લેતા હતા ફરીથી અમે આનંદ લઈએ એના માટે આ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ ટુર્નામેન્ટ અમે રાખ રાખીએ છીએ દર વર્ષે રાખીએ છીએ વર્ષમાં થી ત્રણ વખત હોય છે અને બધા બહુ આનંદ કરીને બધા નાના બાળકો સાથે ફેમિલી સાથે બધા આવતા હોય છે અને રમીએ છીએ અમે સરસ રીતે બધા એડવોકેટ્સ જ છે બીજું છ ટીમ રમી રહી છે આજે અને એની અંદર અમે લોકો એવું નથી કહેતા કે ફાઇનલમાં આ આવે કે આ આવે પણ દરેક ટીમમાં જે વિજેતા થાય ને મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝને અમે એવોર્ડ આપતા હોઈએ છીએ અને ખાસ કરીને હવે દિવાળીનો તહેવાર છે તો સારી રીતે પૂજા પાઠ કરી શકીએ એના માટે એક નાનકડું સરના પ્રતિકરૂપે કારણ કે એવું કહેવાય છે કે એડવોકેટ્સને ગણેશજીની પણ આશીર્વાદ જોઈએ સરસ્વતીના પણ આશીર્વાદ જોઈએ અને લક્ષ્મીજીના પણ જોઈએ એટલે એના પ્રતિકરૂપે અમે એક પેલું આપવાના છે મોમેન્ટો જેવું એ પણ આપવાના છે દરેક પ્લેયર્સને અને આના માટે મેન ઓફ ધ મેચ ને મેન ઓફ ધ સિરીઝ નહીં એનાથી ઉપરાંત પણ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જેટલા રમે છે બધાને પણ અમે અમે આપતા હોઈએ છીએ મોમેન્ટો ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક મહિનામાં અંદાજીત ચોવીસ હજાર આઠસો કરોડનું ડ્રગ્સ ગુજરાત પોલીસ અને નાર્કોટિક્સ સેલે ઝડપી પાડ્યું છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશોમાંથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યો છે ગુજરાતથી બીજા રાજ્યો અને દેશોમાં ડ્રગ્સ મોકલવામાં આવી રહ્યો છે અને ગુજરાતમાં પણ ડ્રગ્સનું સેવન વધ્યું છે ડ્રગ્સની હેરાફેરીમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓનો ઉપયોગ થઈ રહ્યો છે તો બીજી તરફ ગુજરાતનું યુવાધન મોટા પાયે ડ્રગ્સ ડ્રગ્સનું સેવન કરવા લાગ્યું છે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓને ડામવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાત વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરીકાળ દરમિયાન જણાવ્યું હતું તો બીજી બાજુ સુરતમાં માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં સગીરો નશો કરવાની ટ્યુબ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા સુરતના પાંડેસરાના સ્થાનિકે વિદ્યાર્થીઓની બેગ ચેક કરતા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાંથી સોલ્યુશનની ટ્યુબ નીકળી હતી ટ્યૂબ પ્લાસ્ટિકની થેલીમાં નાખી વિદ્યાર્થીઓએ નશો કરતા હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે ભારતમાં મુહૂર્ત ટ્રેડિંગ એક ખાસ અને શુભ પરંપરા છે જેમાં શેર બજારો જેમ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ બાર નવેમ્બરે દિવાળીના દિવસે એક કલાકના ટૂંકા સત્ર માટે ખુલશે નોંધનીય છે કે આ સમય દરમિયાન વેપારીઓ અને રોકાણકારો આગામી નાણાકીય વર્ષ માટે સારા નસીબ અને સમૃદ્ધિ મેળવવા માટે પ્રતિકાત્મક વેપાર કરે છે ત્યાં આધ્યાત્મિક અને નાણાંનું અનોખું મિશ્રણ છે જો કે એવી માન્યતા સાથે સંરેખિત છે કે આ શુભ ઘડી દરમિયાન વેપાર કરવાથી સંપત્તિ અને સફળતા મળી શકે છે વર્ષે ઓગણીસો સત્તાવનમાં પ્રથમવાર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મુહૂર્ત ટ્રેડિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ નેશનલ સ્ટોક એક્સચેન્જ આ પરંપરા અપનાવી હતી દિલ્હીની જેમ હવે અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે અમદાવાદની હવા ધીરે ધીરે ઝેરી સાબિત થઈ રહી છે નોંધનીય છે કે વાયુ પ્રદૂષણની આ સમસ્યા વિશ્વમાં વિકટ સમસ્યા બની રહી છે અને ભારત માટે પણ આ સમસ્યા હાલ ચિંતાનો વિષય છે દિલ્હીમાં જે રીતે અત્યારે હવાનું પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે લોકોનું ત્યાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે તે રીતે હવે અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણ ધીરે ધીરે વધી રહ્યું છે જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી રહી છે વાયુ પ્રદૂષણ શ્વાસની બીમારીઓને આમંત્રણ આપે છે અને જે રીતે અમદાવાદની હવા હવે જેવી સાબિત થઈ રહી છે તે રીતે હવે અમદાવાદમાં પણ શ્વાસને સંબંધિત જે બીમારીઓ છે તે વધી રહી છે ત્યારે હાલ અમદાવાદમાં

અમદાવાદ પણ ગેસ ચેમ્બર બનતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આજ સવારથી જ અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે અમુક અમુક વિસ્તારોમાં એમાં પણ મુખ્યત્વે ચાર જેટલા વિસ્તારો છે કે જ્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો કરતા વધારે છે એટલે મહત્વની બાબત છે કે પચાસ જયારે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય છે ત્યારે તેને સામાન્ય માનવામાં આવે છે સો એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય ત્યારે તેને મહત્તમ માનવામાં આવે છે જયારે ની પાર પહોંચતું હોય છે ત્યારે તેને ચિંતાજનક માનવામાં આવતું હોય છે ત્યારે અત્યારે હાલ અમદાવાદની હવા પ્રદૂષિત બની છે અને ચિંતાજનક તેમાં વધારો થયો છે અને તેને જોતા જે સ્વાસ્થ્ય સંબંધિત જે બીમારીઓ છે તે પણ વધી રહી છે કારણ કે તેમાં અસ્થમા હોય શરદી ખાંસી હોય તેના પર રોગ થવાની સંભાવના છે અને જે પ્રકારથી રખ્યાલની વાત કરીએ પિરાણાની વાત કરીએ અને તેમાં પણ સૌથી ખરાબ હવા અત્યાર હાલ રખિયાલની સામે આવી રહી છે કારણ કે ત્યાંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો ઇકોતેર નોંધાયો છે એટલે કે આ અમદાવાદની સૌથી પ્રદુષિત હવા અત્યાર હાલ રખ્યાલ વિસ્તારમાં છે ત્યારબાદ પિરાણા કે જ્યાં ડમ્પિંગ સાઈડ આવેલું છે અને ત્યાં પણ બસોની ઉપર જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે પહોંચ્યું છે એટલે અમદાવાદના લગભગ ચાર વિસ્તારો એવા છે કે જ્યાં બસો થી પણ વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયું છે જે અત્યારે હાલ ચિંતાનો વિષય છે પ્રીતિ અને વિરેન જે રીતે આપણે વાત કરી કે પીરાણા અને રખિયાલ અત્યારે આ પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે તો અહીં આ પ્રદૂષણ ઘટાડવા માટેના શું કોઈ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે કે કેમ અને ખાસ કરીને હવે દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે જેના કારણે પણ ઘણીવાર ફટાકડા ફોડવાના કારણે પણ હવાનું પ્રદૂષણ ખૂબ વધી જતું હોય છે આ સમયમાં ત્યારે હવે તેને ઘટાડવા માટે કેવા પ્રયાસો હાથ ધરાશે બિલકુલ એક તરફ જયારે દિલ્હીમાં પ્રદૂષિત હવા વધી રહી છે તેને ડામવા માટે પણ દિલ્હી સરકાર પ્રયત્નો કરી રહી છે ત્યારે અમદાવાદમાં પણ જયારે એર ક્વોલિટી ઇન્ડેક્સ વધારે આવ્યું છે ત્યારે જે પણ મોટા કારખાનાઓ હોય અથવા મોટી ફેક્ટરી હોય તેને જે છે તે દંડ ફટકારવાની કામગીરી હોય અથવા તો અમુક સમય માટે તે ફેક્ટરીને બંધ કરવાની કામગીરી હોય તેને લઈને પણ પગલા ભરવામાં આવી રહ્યા છે અને વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ ન થાય તેને લઈને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી સમયમાં પગલા ભરશે પરંતુ આપે કહ્યું કે દિવાળી હા ચોક્કસપણે દિવાળીનો પર્વ આગામી સમયમાં જયારે લોકો ફટાકડા ફોડશે ત્યારે સ્વાભાવિકપણે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તેમાં વધારો થશે કારણ કે ફટાકડાથી જે ધુમાડો ઉત્પન્ન થતો હોય છે તેને તેનામાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ વધતો હોય છે અને તેવામાં પણ જે શ્વાસ સંબંધિત બીમારીઓ છે તે પણ વધતી હોય છે એટલે કે હવે થોડાક ગણતરીના દિવસો બાકી છે ને તેમાં પણ શિયાળાની ઋતુનો પ્રારંભ થઈ ચુક્યો છે ને તેવામાં આ પ્રકારનું એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે ચિંતાનો વિષય છે પ્રીતિ જે આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અમદાવાદમાં ધીરે ધીરે આ જે હવા છે જે ઝેરી બની રહી છે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે જેને લઈને હવે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે રામનગરી અયોધ્યામાં દિવાળીના પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ વર્ષની દિવાળીનો સમારોહ ખૂબ જ ખાસ રહેશે કારણ કે રામ મંદિરના ઉદઘાટન પહેલા તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારે ભગવાન રામ લંકા પર વિજય મેળવ્યા બાદ અયોધ્યા પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉજવણી કરવામાં આવી હતી તેથી આ વખતે દિવાળી દરમિયાન એકાવન ઘાટ પર એકવીસ લાખ દીવડાઓ પ્રગટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમજ ઉત્સવ દરમિયાન શોભાયાત્રા આધારિત ઝાખી તૈયાર કરવામાં આવી રહી છે જેના માટે દિલ્હીથી મુસ્લિમ કારીગરોને બોલાવવામાં આવ્યા છે નોંધનીય છે કે આ વર્ષે અયોધ્યા દીપોત્સવ પહેલા કરતા ઘણો મોટો અને ભવ્ય હશે તેથી લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે इक्कीस लाख दिये को जलाया जाएगा इस दीपोत्सव में तो पिछली जो पिछले दीपोत्सव में जितने दीप जलते रहे हैं उनसे कहीं ज़्यादा संख्या में हम लोग दीप लगाएंगे और उससे कहीं ज़्यादा भव्य बनाने का प्रयास है माननीय मुख्यमंत्री जी द्वारा निर्देशित किया गया है कि इस बार का दीपोत्सव अब तक का सबसे वृहद सबसे शानदार दीपोत्सव हो ये दस तारीख को ओपनिंग हो जाएगी यहाँ से दस तारीख को चले जाएगी ग्यारह तारीख में वहाँ पर जहाँ निकलेंगी वहाँ पे चले जाएंगे जी 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 मुस्लिम આગળ વાત કરીએ રાજસ્થાનની હદમાં કાર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ જેમાં અકસ્માતમાં ચાર યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે ઉદયપુર અમદાવાદ હાઇવે પર મધ્યરાત્રીના અરસા દરમિયાન પાંચ યુવાનો કાર મારફતે ગુજરાત પર આવવા માટે નીકળ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો કારને મુખ્ય હાઇવે પર લઈ જવા માટે કારને રોડ સાઈડ ફૂલ સ્પીડમાં હંકારી હતી ફૂલ સ્પીડે કાર આવતી હોવાથી ડ્રાઈવર કંટ્રોલ ન કરી શકતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો ઘટનામાં ચાર યુવાનોએ જીવ ગુમાવ્યા છે જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘવાયો હતો જેને સારવાર અર્થે ડુંગરપુર ખસેડવામાં આવ્યો છે રતનપુર ચેકપોસ્ટથી નજીકના અંતરે वेजी वार्ड ની હદ માં આ અકસ્માત સર્જાયો હતો સમાચારો માં હાલ બેસાટલો જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર